તો આ તરફ રાજકોટથી પણ સમાચાર છે, જે શ્રાવણ માસમાં ફરાળી પેટીસ ખાતા પહેલા હવે લોકોએ સાવધાન થઈ જવું પડશે. આરએમસીના આરોગ્ય વિભાગે 140 કિલો ફરાળી પેટીસનો નાશ કર્યો છે. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બનાવાતી હતી આ ફરાળી પેટીસ. આ દ્રશ્યો પણ જુઓ. ગુણાતીત નગર રોડ પરની જલારામ નમકીનમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. તો જે જલારામ નમકીન કે જે ગુણાતીત મેઇન રોડ ઉપર આવેલી છે તુલસીબાગની સામે, ત્યાં અમારી ટીમ છે તપાસ અર્થે પહોંચી હતી. ત્યાં લગભગ 140 કિલો જેટલી જે છે એ ફરાળી પેટીસ છે એ રો ફ્રાય કરીને તૈયાર કરવામાં આવેલી હતી. ટોટલ અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે ફરાળી પેટીસ છે બનાવવામાં આવતી હતી. આ ઉપરાંત પેટીસનો માવો જે વપરાશમાં લેવાતો હતો, આ ઉપરાંત ઉપરના જે કોટિંગ લેવામાં માટે વપરાતો પાવડર, એ ફરાળી છે કે કેમ વગેરેના નમૂના પણ લેવામાં આવ્યો છે. અને આ પેટીસ છે એમને અનહાઇજેનિક કન્ડિશનમાં જણા પ્રોડક્શન થતી જણાય, એટલે એમનો નિકાલ પણ 140 જેટલો કિલો.